ગીર સોમનાથના નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દીકરી સાપનો ભારો નહીં પરંતુ દીકરીએ તુલસીનો ક્યારો છે એ વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું. આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી. હું શારદાબેન રાખોલિયા, જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક, મહિલા અને બાળ વિકાસ અંતર્ગત મહિલા કલ્યાણની સરકારની જેટલી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપીએ છીએ. ઉપરાંત આજે કાર્યક્રમમાં આજે નારી વંદન અંતર્ગત જે અઠવાડિયાની ઉજવણી રૂપે આજે બીજા દિવસે એટલે કે બેટી બચાવો બેટી પઢાવોનો દિવસ છે ત્યારે હું એટલું કહી શકું કે આ દીકરીઓ આપણે સૌને દીકરીઓ માટે માન સન્માન આપવું જોઈએ, દીકરીઓને આવકારવી જોઈએ અને દીકરી એક સાપનો ભારો નહીં ગણતા એક તુલસીનો ક્યારો ગણી અને દીકરીને ખરેખર આવકારી જોઈએ. દીકરી એ ઘરનો દીવો છે. આપણે સમાજની અંદર ઘણા બધા કહેતા હોય કે દીકરી દીકરો દીકરી સાપના ભારારો, પણ એ શક્ય નથી. દીકરી ઘરનો દીવો છે, દીકરીને સતત આવકારવી જોઈએ. સરકારે પણ આના માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે કે એક સ્ત્રી અને પુરુષનું સમાન સમાનતા થાય, સમપ્રમાણ થાય એવા હેતુસર સરકારે બેટી બચાવો બેટી પઢાવો એ ઓલ ગુજરાતમાં કાર્યક્રમો શરૂ કર્યા છે.